ખેતીમાં દિવસે દિવસે નવા સુધારા આવી રહ્યા છે તે વચ્ચે કચ્છના સરહદી અબડાસા તાલુકામાં ડ્રેગન ફ્રૂટની ખેતી કરી અને કિસાનો માલામાલ થઈ રહ્યા છે ખાસ તો આ ખેતી ઓર્ગેનિક ધોરણે કરવામાં આવે છે ગુજરાત અને કચ્છમાં ખાસ કરીને ખેડૂતો ફળફળાદી વિભાગમાં કેરી સહિતનાનું વાવેતર કરવામાં આવે છે ત્યારે કચ્છના અબડાસા તાલુકાના નાનકડા ખારવા ગામમાં ખેડૂત દ્વારા ડ્રેગન ખેતી કરવામાં આવી છે આ થકી તેઓ ધનિક પણ થયા છે અહીં ખેતી કરતા મહારાષ્ટ્રના ઉમેશ પાટિલ નામના યુવાને જણાવ્યું કે અબડાસામાં બે હજાર ચૌદથી ડ્રેગન ફ્રૂટની ખેતી કરીએ છીએ શરૂઆતમાં એક એકર દીઠ ચારથી પાંચ લાખનો ખર્ચ આવે છે જોકે ઉત્પાદન પણ ચાર થી પાંચ ટન મળી રહે છે બજારમાં હોલસેલ ભાવે એકસો પચાસ રૂપિયામાં આવક શરૂ રહે છે ખાસ તો ઓર્ગેનિક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે ફૂગનો નાશ કરવા છાસ ઉપયોગી છે તેઓના માર્ગદર્શન તળે સિતે થી પંચોતેર એકર માં ખેડૂતોએ ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યું છે જે સારી બાબત છે મહેન્દ્ર શાહ ગામ કચ ખારવા અબડાસા અહીંયા અમારી પોતાની ખેતી છે અમારો દીકરો એકનો એક છે વિશાલ મહેન્દ્ર ગઢા અને ફોરેન રહેતો હતો એને પાછું આવવાનું થતું હતું એ એનો કઝિન એટલે મારા શાળાનો દીકરો આ લોકો બધા અબ્રોડ ભણેલા છે અને એમના મગજમાં એક જ હતું કે ભાઈ પોતાના વતન ગામમાં કંઈક કરીએ અને કુદરતે પોતાની જમીન હતી એટલે એ લોકોએ એગ્રીકલ્ચરનું વિચાર્યું ને એગ્રીકલ્ચરનું વિચાર્યું તો ટ્રેડિશનલ ને કન્વેન્શનલ બધા જે ખરે છે એનાથી કંઈક એમને અલગ કરવું હતું તો આપણી કચ્છની વેધર અને ક્લાઇમેટના હિસાબે એમને થોડ કેક્ટસ જેને કહેવાય એ પ્ર એ જાતિ મગજમાં બેઠી તો એમાં ડ્રેગન ફ્રૂટ નીકળ્યું અને ઇન્ટરનેશનલી ડ્રેગન ફ્રૂટ વ્હાઇટ વેરાયટી બહુ થાય છે સેકન્ડ રેડ અને હવે યલો બી આવે છે યલોમાં અંદર પલ્પ વ્હાઈટ વ્હાઈટ જ હોય છે ને બાકી જેમ મેં કીધું વ્હાઈટ અને રેડમાં બાર રેડ હોય ને અંદર વ્હાઈટ અને રેડ પલ્પ હોય છે જેથી એ લોકોએ એક થોડ જાતિ ઉપર નક્કી કર્યું જેથી કોઈ પશુને કોઈ ખાય બી નહીં અને પ્લસ આપણે ત્યાં આની એટલી અવેરનેસ નથી ને ડેન્ગ્યુ ફ્રૂટ તરીકે ઓળખાય તો એકચ્યુઅલી આ હેલ્થ ફ્રૂટ છે એટલે એમને આ જ નક્કી કર્યું नमस्कार मैं उमेश पाटिल फ्रॉम महाराष्ट्र से हूँ मेरा यहाँ बी एस एग्रीकल्चर हुआ है और मैं यहाँ के मतलब गुजरात के खेडत मित्र माटे कुछ नई खेती का टेक्निक बताने जा रहा हूँ जैसे कि मतलब इस ड्रैगन फ्रूट के बारे में मैं आपको जानकारी देना चाहता हूँ मेरे खेडूत माटे मैं उनके लिए कुछ बोलना चाहता हूँ एक खरवा गाँव में ड्रैगन फ्रूट फार्मिंग की खेती हो रही है इसमें आप देखें इससे कि इसमें रेड और वाइट जो रेड वराइटी थी उसकी जी फिटनेस था वो स्वीट था उसका टेस्ट स्वीट था और जो व्हाइट वैरायटी थी वो खट्टा मीठा था उस हिसाब से एक खेती की शुरुआत 2014 में खराब में हो गई और अभी एक खेती पूरे गुजरात में कम से कम 200 से 300 एकड़ में पूरी हो गई है मतलब पूरे अपने इंडिया में देखने के लिए जाए तो पाँच एकड़ भी है नहीं जैसे कि अपना कच्छ में अपन हर एक घर में जाओ आपको छाछ पीने के लिए मिलेगा किधर भी जाओ आपको छाछ मिलेगा वो छाछ भी हम इस खेती में यूज करते हैं फंगिसाइड के हिसाब से जो फूक बोलते हैं कच्चे में उस फूक में हम इस छाछ का यूज कर सकते उस हिसाब से एक खेती अभी पूरे गुजरात में चल रही है